હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ આઈ એમ ઉર્વી જોશી એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ ધ સમરી ઓફ ધ પોયમ ગુડ બાય પાર્ટી ફોર મિસ પુષ્પા ટી એસ ઇન ગુજરાતી ગુડ બાય પાર્ટી છે મતલબ થશે કે આ વિદાયની પાર્ટી છે મિસ પુષ્પા છે એ ઇન્ડિયા છોડી અને ફોરેન જવાના હોય છે એ સમયની પાર્ટી છે પોસ્ટ કોલોનિયલેરા એટલે આઝાદી પછીની છે તો આપણે આઝાદીના સમયમાં અંગ્રે ગુલામી આપણે ભોગવી આઝાદીથી પહેલે અંગ્રેજોની અને એ રીઝન છે કે આપણા ઉપર અંગ્રેજીનો કેટલો પ્રભાવ પડેલો હોય છે અને આપણને આવડે કે ન આવડે પણ ભારતીય લોકો ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરતા હોય છે એ બાબત આના પર દર્શાવેલી છે એટલે અમુક તો સાવ ખોટી એવી લાઇન્સ છે કે સાવ વ્યાકરણની ભૂલ છે એ જાણી જોઈને એસગીલ સાહેબે લખેલી છે કે જેથી આપણને આઈડિયા આવે કે કેટલો દંભ કરે છે લોકો સો મિસ પુષ્પાના વખાણ કરે છે કે બહુ સ્વીટ બાય નેચર છે અંદરથી પણ સ્વીટ છે બહારથી પણ સ્વીટ છે વિચ મીન્સ કે બહુ હેલ્પિંગ નેચર છે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ કામ હોય તો કોઈની પણ હેલ્પ કરવાને ના પાડતા નથી મતલબ બહુ હેલ્પિંગ નેચર છે એમનું સેકન્ડ વસ્તુ એ સ્માઈલિંગ ફેસ છે એમનું એ હસતા જ હોય છે હવે આ બાબતને સ્પીકર કઈ રીતે રજૂ કરે છે કે મિસ પુષ્પા હંમેશા હસતા જ હોય છે ભલે ને કંઈ વાત ન હોય તોય પણ સ્પીકર એના માટે યુઝ કર્યું છે કેમ કે ફેરવેલ પાર્ટી છે અને જેનું ફેરવેલ થવાનું છે એના વિશે આપણે કંઈક સારું સારું કહેવું કહેતા હોઈએ છીએ જનરલી તો આ એ રીતનું છે એટલે સ્પીકર જે છે એ મિસ પુષ્પાના વખાણ કરે છે એના પછી એ કહે છે કે બહુ સારી ફેમિલીથી બિલોંગ કરે છે મિસ પુષ્પાના ફાધર જે છે એ સુરતના સારા એવા પ્રખ્યાત વકીલ હોય છે અને પછી એને યાદ આવે છે કે અરે હા અમે એક જ વખત સુરત રોકાણા હતા જસ્ટ ઇન વન્સ અને એ પણ મારા ફેમિલીના બહુ જ એવા ઓલ્ડ ફ્રેન્ડ હોય છે એના માટે કરીને મારા અંકલના બહુ ઓલ્ડ ફ્રેન્ડ છે એના માટે અમે રોકાણા હતા અને એના વાઈફ બહુ જ સરસ મજાનું જમવાનું બનાવતા હતા અને પછી એને યાદ આવે છે કે આપણે તો પાર્ટીમાં છીએ તો અગેન કમ ટુ ધ પોઈન્ટ અને કહે છે કે મિસ પુષ્પા જે છે એ બહુ જ પોપ્યુલર છે લેડીઝ ગ્રુપમાં પણ અને જેન્ટ્સ ગ્રુપમાં પણ ઇન શોર્ટ કે આ બહુ હસમુખા સ્વભાવના છે અને બહુ ફ્રેન્કલી છે અને જ્યારે પણ કોઈ વ્યક્તિ કામ કરવાનું કહે તેને કહે છે કે હા બસ હમણાં જ કરી આપું છું આ કારણે એ બહુ ફેમસ છે એક લાસ્ટ એમ કહે છે કે હવે હું મારી જગ્યા લઈશ અને મારી બદલે હવે બીજા એક વ્યક્તિ આવશે જે મિસ પુષ્પાના વખાણ કરશે અને એના પછી મિસ પુષ્પા આ કાર્યક્રમ જે છે આપણી પાર્ટી એનું સમાપન કરશે અને એની ફેરવેલ પાર્ટી પૂરી થશે આ રીતની કવિતાનું સારાંશ છે નવા કોઈ વર્ડ્સ બહુ આવતા નથી એટલે આપણે રીડ કરતા આવશું સમજતા આવશું અને જે નવા વર્ડ્સ હશે એના મિનિંગ પણ સાથે સાથે કહેતી આવીશ લેટ્સ મોવ ઓન ફ્રેન્ડ્સ અવર ડિયર સિસ્ટર ઇઝ ડિપાર્ટિંગ ફોર ફોર એન ડિપાર્ટિંગ એટલે વિદાય લેવી નીકળવું એને ટુ ઓર થ્રી ડેઝ એન્ડ વી આર મીટિંગ ટુડે ટુ વિશ હર બોન વોએજ બોન વોયજ એટલે સારી યાત્રા શુભયાત્રા ફ્રેન્ડ્સ આપણા ડિયર સિસ્ટર જે છે એ ફોરેન જવા માટે વિદાય લેશે બે થી ત્રણ દિવસમાં આથી આપણે આજે બધા ભેગા થયેલા છીએ એને વિશ કરવા માટે એની સારી યાત્રા માટેની શુભેચ્છા પાઠવવા માટે યુ

ભલેને હસવાનું કોઈ બહાનું ન હોય કોઈ રીઝન ન હોય તોય પણ એ હસતા જ હોય છે જસ્ટ બિકોઝ કે એને એવું ફીલ થયું કે આપણે આ બાબત પર હસવું જોઈએ મિસ પુષ્પા ઇઝ અ કમિંગ ફ્રોમ અ વેરી હાઈ ફેમિલી હાઈ ફેમિલી એટલે બહુ સારી એવી ફેમિલીથી બિલોંગ કરવું એક નોબેલ કામ કરતા હોય જેના ફાધર એવી રીતે અર ફાધર વોઝ અ રિનાઉન્ડ એડવોકેટ રિનાઉન્ડ એટલે પ્રખ્યાત એડવોકેટ એટલે વકીલ એના પપ્પા એક બહુ જ પ્રખ્યાત વકીલ था इन वलसाड और I am not remembering. Now, which place? सूरत आई एम नॉट रिमेम्बरिंग नाउ विच प्लेस सूरत ओ यस यस स्पीकर भूली जाए कि कई जगह थी बिलोंग करे कहे कि एना पप्पा बहुत सारा एवं प्रख्यात वकील था uh, वलसाड़ के सूरत hmm, सूरत यस yes, यस yes, सूरत ना हाँ वंस ओनली आई स्टेड इन सूरत विथ फेमीली मेम्बर्स ऑफ मै अंकल्स वेरी ओल्ड फ्रेंड्स બરાબર એક જ વખત હું મારી લાઇફ ટાઈમમાં સુરતમાં રોકાણો હતો મને યાદ છે મારી ફેમિલી મેમ્બર સાથે અને મારા અંકલના બહુ જેવા જૂના ફ્રેન્ડ હતા એમને ત્યાં હું રોકાણો હતો હિઝ અ વાઈફ વોઝ અ કુકિંગ નાઇસલી એના વાઈફ જે છે બહુ જ સરસ મજાના પકવાન બનાવતા હોય છે મતલબ બહુ સારી એવી રસોઈ બનાવતા હોય છે ધેટ વોઝ અ લોંગ ટાઈમ અગો ઘણા વર્ષો પહેલાં કમિંગ બેક ટુ મિસ પુષ્પા હવે પાછા આપણે મિસ પુષ્પા પર આવી જઈએ સી ઇઝ અ મોસ્ટ પોપ્યુલર લેડી વિથ મેન ઓલ્સો એન્ડ લેડીઝ ઓલ્સો એ બહુ જ પોપ્યુલર એટલે પ્રખ્યાત લેડી છે લેડી એટલે સન્નારી બરાબર બંને ગ્રુપમાં ફેમસ છે વેન એવર આઈ આસ્ક હર ટુ ડૂ એનીથિંગ શી વોઝ અ સેઇન જસ્ટ નાવ ઓનલી આઈ વિલ ડૂ ઇટ કે છે હમણાં જ હું તમને કરી આપું

એન્ડ ટુડે શી ઇઝ ગોઈંગ ટુ ઇમ્પ્રૂવ હર પ્રોસ્પેક્ટ પ્રોસ્પેક્ટ એટલે ભવિષ્ય અને આજે એ જશે આપણે બધાને છોડીને પોતાનું ભવિષ્ય વધારે સારું બનાવવા માટે કરીને ઇમ્પ્રૂવ કરવા માટે કરીને વિકાસ કરવા માટે કરીને એન્ડ વી આર વિશિંગ હર બોનવે એજ અને આપણે એને સારી યાત્રાની શુભેચ્છા પાઠવીએ છીએ નાઉ આઈ આસ્ક અધર સ્પીકર્સ ટુ સ્પીક હવે હું બીજા સ્પીકર્સને બોલાવીશ એ આવીને મિસ પુષ્પા વિશે કંઈક કહેશે એન્ડ આફ્ટર વર્ડ્સ મિસ પુષ્પા વિલ ડૂ સમિંગ અપ સમિંગ અપ એટલે સમાપન કરું આભાર વિધિ અને હવે આના પછી મિસ પુષ્પા જે છે એ આભાર વિધિ કરશે અને આ કાર્યક્રમ અહીં પૂરો થશે બરાબર આ છે આપણી પોએમની સમરી અબાઉટ ધ પોએટ આ જે છે એ આપણા એમ સીક્યુઝના પોઈન્ટ ઓફ વ્યૂથી થોડી માહિતી કાઢેલી છે નિઝામ એસ્કિલ અ પોએટ નોવેલિસ્ટ આર્ટ ક્રિટિક એન્ડ એડિટર બરોબર બોર્ન ઇન નાઇન્ટીન ટ્વેન્ટી ફોર ઇન મુંબઈ ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટર છે આ ઇન્ડિયન ઇંગ્લિશ પોઈટ છે મોસ્ટલી પોએમ જ લખે છે એમણે એમએ કર્યું છે ઇન ઇંગ્લિશ લિટરેચર એનું ફર્સ્ટ પોયમ કલેક્શનનું નામ છે ટાઈમ ટુ ચેન્જ સેકન્ડ પોએમ કલેક્શનનું નામ છે સિક્સટી પોયમ્સ

May God bless you to all. Take care. Bye. -bye.